વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એક વખત હાજર થઈ ગયા છીએ કે દીવો ના બુજે ભાગ ચાર, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ, જેનો કોડ નંબર છે 307, ધોરણ 12, વિષય ગુજરાતી, કોડ છે 307, એમાં ભાગ ચાર દીવો ના બુજે. આ અત્યાર સુધીની સફરમાં આપણે બાએ પોતાના નાનપણનું જીવન કેવું વ્યતીત કર્યું છે, પોતાના કુટુંબી માટે બાને કેટલા કોમ્પ્રોમાઇઝ કરવા પડ્યા છે, લેખક આપણને ખૂબ સારી રીતે સમજાવી ગયા છે. તો હવે આપણે આ પાઠમાં જોશું કે બાના લગ્ન થયા પછી બાએ પોતાના સંસારને, પોતાના ઘરને કેવું સારી રીતે મેન્ટેન કર્યું છે, એ વિશે આજે આપણે વાત કરીએ છીએ. તો જ્યારે પણ એમના ઘરે કોઈ પોતે અમદાવાદમાં રહે છે, ત્યારે એમના ગામડેથી આવતા કોઈ પણ મહેમાનો અથવા તો ગામના કોઈ મોચી છે, કોઈ પણ સુથાર છે, લુહાર છે, મોચી છે, ગામના કોઈ પણ વ્યક્તિ, દૂર દૂરના સગા કેમ નથી થતા, આવા લોકો પણ જ્યારે બાના ઘરે આવે છે ત્યારે બા એમની આગતા સ્વાગતા ખૂબ સારી કરતા હોય છે. આ પણ આપણા ભારતીય સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવનો ગુણ રહેલો છે કે મહેમાનોને ભગવાનનું રૂપ આપીએ છે અને એને એટલી જ આગતા સ્વાગતા કરતા હોય છે. તો અહીંયા બાનું પણ પાત્ર આવું જ કંઈક લેખક બતાવી રહ્યા છે કે એમના ઘરે મહેમાન જ્યારે આવવાના હોય છે ત્યારે એમને રેલવે સ્ટેશન લેવા જવાનું, મૂકવા જવાનું, એમની સાથે બજારમાં ખરીદી કરવા જવાનું, એમના બાળકોને પોતાના બાળકો સાથે રાખવાના, અને આવું એક બે દિવસ નહીં, ઘણી વખત આવનાર મહેમાન 15 દિવસ રહેતા હોય છે. કોઈ દવાખાના માટે આવે છે તો દવાખાનાના કામ માટે પણ મહિનો મહિનો સુધી એ બાના ઘરે રહેતા હોય છે, અને બા ખૂબ પ્રેમથી આમને આગતા સ્વાગતા કરતી હોય છે અને ખૂબ સારી રીતે પોતાના ઘરમાં રાખે છે. આ ઉપરાંત ઘણા લોકો એવા પણ હોય છે ગામમાંથી આવતા કે ભાઈ તમે જેમ અમદાવાદ શહેરમાં સેટ થઈ ગયા છો એમ અમારે પણ થવું છે, તો ત્યારે બા એમને સેટ કરવા માટે પણ પૂરતો સમય આપે છે. બીજું કે જ્યારે મહેમાન આવવાનો છે ત્યારે એમને આ જમવા માટે કોઈ સારી વસ્તુ કે છે ને કે ઘરમાં આપણે કરકસરતી ચલવી લેતા હોય છે, પણ જ્યારે મહેમાન આવે છે ત્યારે એમના માટે તો સારું બનાવીને જ ખવડાવવું પડશે. તો આ જ વાતનું બા પણ અહીંયા જીવનમાં ખૂબ સારું બતાવી રહ્યા છે. આ ઉપરાંત વરસમાં મસાલા છે, પાપડ છે, અચાર છે, આ બધું તો બા પોતે કરે જ છે અને આજુબાજુમાં પણ એ લોકોની ટેસ્ટ કરાવે છે કે મનમાં એવો ભાવ રાખે છે કે એ બિચારા ક્યાં ખાશે એમ કરીને એ એમને આપતા હોય છે. એમના ઘરે આવતા સગા સંબંધીઓ પણ એમને આવું કહેતા હોય છે કે તમારા ઘરે મિષ્ટાન ખાવા કરતાં તો તમારા હાથની સરસ ફૂલકા રોટલી ખાવાની ખૂબ મજા આવે છે, અને આ રીતે બાને ખૂબ સારા કોમ્પ્લિમેન્ટ આપતા હોય છે. એમની કુટુંબની છોકરીઓ, બાના દૂર દૂરના કુટુંબની છોકરીઓ પણ એ રસોઈમાં નિપુણતા મેળવવા માટે બા સાથે રહે છે, અને સાસરે જ્યારે જાય છે છોકરીઓ ત્યારે કહે છે કે અમને બાએ કેળવણી આપી છે રસોઈમાં અને બા ખૂબ સારી રસોઈ બનાવે છે, આ વસ્તુ ત્યાં પણ એ યાદ કરે છે. બીજું કે બા જ્યારે આ બધા સામાજિક વ્યવહારો સાચવે છે ત્યારે પોતાના સંતાનોનું ઘણું નુકસાન થાય છે. જો બંને પક્ષની પ્લસ માઇનસ પ્લસ પોઈન્ટ હોય છે, જેમ કે બા કુટુંબમાં દરજ્જો સારો મેળવી લીધો, આ બધું જ કામ સારી રીતે કરે છે, માટે પણ એની સામે એમના સંતાનોના ભણતરમાં ખૂબ નુકસાન થતું હોય છે. એમની મોટી દીકરી ભણવામાં ખૂબ હોશિયાર છે, છતાં પણ એ 10મા ધોરણમાં આ ઘરના કામમાં જોડાયેલા હોવાથી એ નપાસ થાય છે અને ફરી એ પરીક્ષા નથી આપી શકતા. એમના ભાઈ એવું કહે છે, લેખક પોતે એવું કહે છે કે મારી બેન ધારે તો મેડિકલ લાઇનમાં પણ જઈ શકી હોત, એટલું ભણવામાં એ હોશિયાર હતી, પણ ઘરકામના લીધે પોતાના નાના ભાઈ બહેનોની જવાબદારી સંભાળવામાં પોતાના ભણતરનું ખૂબ નુકસાન થયું છે. આ વાતનું બાને ઘણું મોડેથી જ્ઞાન થાય છે કે મારા સંતાનોનું ભણતર ખૂબ બગડી રહ્યું છે, પણ કે છે કે પાકા ગળે કાંઠા ચડવા હવે મુશ્કેલ છે. તો આવું જ કંઈક પાઠમાં લેખક આપણને જણાવી રહ્યા છે. તો ચલો હવે આપણે પાઠને ભણતા જશું અને સમજતા જશું, આ રીતે આપણે આગળ વધીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે ફરી આપણે વિષય ગુજરાતી 307 દીવો ના બુજે ભાગ 4 પેટા વિભાગ પડે છે, બીજો ભાગ ભણી ગયા છીએ. તો પહેલા ભાગમાં આપણે એવું જોઈ ગયા કે બા ખૂબ જ મહાન વાર Thank you.
આજે પણ મારા 78 વર્ષના માતા પત્ર લખે છે અને વારંવાર લખે છે કે પત્ર લખતામાં મોડી આવે એવી બેન મળવી મુશ્કેલ છે. મારા વિધુ મામા છે એમને અને ત્યાં સુધી ક્યારેક તો 10 વર્ષની મારી મોટી બહેન પણ અમારી પાસે કોઈની માંદગી હોય, મામીની સુવાવડ હોય, કાકી કે માસીને ત્યાં પ્રસંગ હોય એમની જરૂર બધા એમને રહેતી. આવું ઘણી કાર્યદક્ષ સ્ત્રીઓ માટે બનતું હોય છે. મોટા કુટુંબ હોય, સમાજમાં કુટુંબનું કંઈક નિભાવડું સ્થાન હોય એટલે કુટુંબની સૌથી કાર્યદક્ષ સ્ત્રી આવા કુટુંબ કલ્યાણના કામોમાં અને સમાજ વ્યવહાર સાધવા સૌથી વધુ વ્યસ્ત રહેવાની. આને કારણે નાના છોકરા ઉપર ઘરની જવાબદારી આવી જતી કુશળ થવા માટે. મારી મોટી બહેન અમારે માટે સેકન્ડ મધર એટલે કે બીજા નંબરની બા બની ગઈ. એનું મુખ્ય કારણ એ કે તે 10 વર્ષની હતી ત્યારથી તેને માથે આ બધી જવાબદારીઓ આવતી. આ ઘરમાં હોય તોય પિતાજીના કામમાં, ઘરકામમાં, મહેમાનો અને સમાજના વ્યવહારમાં એટલા બધા લગભગ 5-7 વર્ષ નિયમ થઈ ગયેલો કે દરેક ઉનાળામાં વેકેશનમાં અમે 12 થી 15 દિવસ કાકાને ત્યાં અને 15 દિવસ મામાને ત્યાં જતા. કાકાને ત્યાં મોટે ભાગે કોઈ આવ્યા હોય પણ છતાં ઘરનો બધો કારભાર બહાર સંભાળી લેતો, ખાસ કરીને રસોડું સંભાળી લેતો. એમને બહુ ઉત્સાહ હતો. મોટામાં જઈને અને ત્યાં માસી પણ એમના બાળકો સાથે આવ્યા હોય છતાં રસોડાનો હવાલો બહાર સંભાળી લેતો. હું જોતો આટલા બધા ભેગા થયેલા બાળકોને રસોઈ કરવાનું કંટાળા ભરેલું કામ કાકી
ચા થાય, બાકી સવાર સાંજે રસોઈ ચૂલા પર થતી. બા રસોઈ કરતા હોય ત્યારે ધુમાડો બહુ ઓછો થતો ને રસોઈ સમયસર તૈયાર થઈ જતી. સામાન પાસે કામ લેવાની આવડત પણ થઈ, જે કામ હાથમાં લે એમાં પૂરા સમન્વય થાય, તન્મયથી થઈ જવાનો એનો સ્વભાવ હતો. એનું ટેપ લગાડવામાં પણ એક વિષય, બધા ભાઈ બહેનો કામ કરવાની આવડત કેળવાય, તેમાં તન્મય થઈ જવાય અને પૂરા સંડોવાઈ જવાનો ગુણ અગત્યનો ભાગ જોઈએ છે. એમની કાર્યદક્ષતા કેળવવા ઉપર પણ પૂરતું ધ્યાન આપ્યું છે. મમતાની છતાં મક્કમતાથી એ કામ કરી લેતા, રોટલીના લૂંટને અને છોકરીને તો જેટલા કેળવીએ એટલું ઓછું તેમને એ પાકી માન્યતા. જણ જમવા બેઠા હોય તો એ બધાને ગરમ ગરમ ફૂલકા આપી શકતા. અમારા કેટલાક સગાવાલા તો મોએ કહેતા કે તમારે ત્યાં મિષ્ટાન જમવા કરતા યા રોટલી જમવા જ અમને તો અમે તો આવી છીએ. બાકીની રસોઈની પણ એમની આવડત સામાન્ય સ્ત્રીઓ કરતાં વધુ. 50-60 માસની રસોઈ તો એ 5-65 વર્ષમાં થયા ત્યાં સુધી એકલે હાથે કરી શકતા. એમની ભાણીઓ તેમના સાસરામાં એમને તેમના ગૌરવ અનુભવતી કે અમને ઘરકામની અને રસોઈની તાલીમ તો મામી માસી પાસે કે કોઈ કાકી પાસે મળી છે. 3 દીકરીઓ ઉપરાંત મારા મામા કાકા કોઈ અને માસીની દીકરીઓને પણ પોતાની પાસે રાખીને ઘેર કેળવવામાં તેનો ઉપયોગ લીધો હતો. મારી વિદ્યાર્થિનીઓમાં મારે ઘેર ખાસ બાને વળવા આવતી અને એ સંસાર વ્યવહારની અનેક ક્ષણ પણ સુધરી પરણાવે પછી અને સમાજના મહત્વની જવાબદારી અદા કરતો હોવા છતાં બાને મન દીકરો એ દીકરો હતો. ભૂલકણો પોતાની તબિયત બાબત બેજવાબદાર, નાનપણમાં લેતા એના કરતા પરણ્યા પછી એ મારી બહુ કાળજી લેવા માંડ્યા એમ એ નોંધ્યું છે. એમને કહ્યું પણ છે કે ત્યારે એ દલીલ કરતા કે નાનપણમાં તો તું પથરા જેવો મજબૂત હતો, તારી તબિયત પાછળથી જ બગડી અને પરિણામ એ આવ્યું કે મારી નાની નાની કાળજી લેવામાં એમને જેટલો આનંદ આવતો એટલું જ પત્નીને એમ થતું કે મારા પતિ પર મારા કરતાં મારા સાસુના વધારે છે. બધે બને છે એમ મારી કાળજી લેવાની હરીફાઈ ધીમે ધીમે મારા પર હક જમાવાની હરીફાઈમાં પરિણમવા માંડી અને ખાઈ પડીને જ રહી. આને કારણે બન્યું એમ કે મર્યા ત્યાં સુધી જીદપૂર્વક એમને મેં મારી સાથે રાખ્યા ને જીદપૂર્વક એ મારી સાથે રહ્યા છતાં એમને એમને
અને મારી પત્નીની વચ્ચે મેળ ન ખાધો તે ન જ ખાધો, બંનેને એકબીજા વિના ભાગ્યે જ ચાલતો, બંનેને એકબીજા માટે મમતા અને આદર પણ છતાં નાની નાની બાબતોમાં છેક સુધી બંનેને એકબીજા સાથે સતત ફરિયાદો કરતા જ કરી અને બંનેને એકબીજા માટે ખાસો અસંતોષ રહ્યા કરે. બંને એકબીજાને પોતાને અનુરૂપ બનાવવા મળ્યા. આપણા દુઃખનું અને સંઘર્ષનું કારણ મોટે ભાગે આ હોય છે. સાસુ વહુનું શું, કે પતિ પત્નીનું શું, શેઠ નોકરનું શું, મિત્રોનું શું, મા દીકરાનું શું, કે મા દીકરા મા દીકરીનું શું, બધા એકબીજાને પોતાને અનુરૂપ બનાવવા મળે છે. સમજદાર અથવા વ્યવહારુ વ્યક્તિઓ સંજોગ અથવા સ્થિતિ અનુસાર અનુરૂપ બની જાય છે અથવા અનુરૂપ થવાનો દોડ કરે છે, અનુરૂપ થવાનું નાટક કરે છે. જેઓ એવું અનુરૂપતાનું મોહરું પહેરી શકતા નથી તેઓ અનાડી ગણાય છે. શેક્સપિયરે કહ્યું છે કે આ જગત એક મોટો તખ્તો છે અને બધા માણસો અભિનેતા અભિનેત્રીઓ છે. વિધિની વક્રતા એ છે કે વ્યવહારમાં આ વાત બહુ મોટી રીતે સાચી છે. માણસ સમજણો થાય છે ત્યારે શાણા થવાનો, દાહ્યા થવાનો, નમ્ર વિવેકી વિદ્વાન વગેરે થવાનો પાઠ ભજવા માંડે છે. પોતે છે એવો એ ક્યારેય દેખાઈ શકતો નથી, બાકી પોતે નથી એવો દેખાવાનું નાટક કરવામાં આનંદ માને છે અને આમ કરવા માંડે છે ત્યારથી જ એ સમજદાર બને છે અથવા સમજણો થયો છે એમ માનવામાં આવે છે. કેવી ક્રૂર રમૂજ છે આ દુનિયાની. તો આ રીતે સરસ મજાનો આપણે પાઠ ભણી ગયા, દીવો ના બુજે પાઠ ભાગ 4. થેન્ક યુ.